જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તેડી ભાઈના વિડીયો જોતા બધા મજામાં જોઈ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો ભાઈ ધીમો ધીમો જો વરસાદ આવે છે ને હું નીકળી ગયો છું વિડીયા બનાવવા તો આજનો વિડીયો બનાવો છે ભાઈ ઇન્ડિયન કલ્ચર ને જર્મન કલ્ચર વચ્ચે શું તફાવત છે તો શરૂઆત કરીએ આપણે ક્યાંથી શરૂઆત કરવું મહેમાનથી શરૂઆત કરીએ હવે આપણે એના મહેમાન આવે ઘેરે તો આપણે સહ પાણી પાઈ શરબત પાઈ લીંબુ શરબત વરિયાળી શરબત પછી જો ઉનાળો હોય ઠંડુ પાવવું હોય તો આપણે વધીને સોડા લઈ આવીએ થમ્સઅપ લઈ આવીએ દુકાનેથી હવે અહીંયા જર્મનીમાં કેવું મહેમાન આવ્યા આલો હોટલમાં બધાને બિયર પાવાની સિસ્ટમ આપણે ના સહ પાય તો અહીંયા લોકો બિયર પાય આની આવી મહેમાન ગતિ જેને દારૂ પીવો હોય ને દારૂ પાઈ દે બિયર પીવી હોય ને બિયર પાઈ દેવાની સીધું હોટલમાં જ વહી જવાનું હવે હોટલની વાત આવી છે તો અહીંયા કેવી સિસ્ટમ આપણે દોસ્તારોના ઇન્ડિયામાં જમવા જાય તો એકાબીજાને પૂછે ભાઈ હું તારે તારે હું ખાવું તારે હું ખાવું તો બધા અલગ અલગ વસ્તુ મંગાવે અને બધા એકાબીજા પાછા ભેગા ખાઈ લઈએ આપણે એના એવું નહીં કાંઈ અને પછી બિલ દેવાનું હોય તો આપણે કોઈ પણ ના એક આપી દઈ કે ભાઈ અત્યારે તું આપી દે બધા તેને આપી દે પછી ભલે ન આપે આપી જ દે પણ ટૂંકમાં બધા કોઈ પણ એક આપી દે બિલ આપણે ત્યાં એવી સિસ્ટમ અને હવે અહીંયા અહીંયા લોકો જમવા આવે તો બધા પોતપોતાને જે ભાવે એ મગાવવાનું અને જો એની થાળીમાં ફૂટી ગયું હોય તો બાજુમાંથી લેવાનું એની અને બધા સેમ વસ્તુ મગાવે પાછા સેમ મગાવે અલગ અલગ વસ્તુ ન મગાવે મગાવે અલગ પણ મોસ્ટ ઓફ સેમ મગાવે ને એકાબીજાનું ખાવાનું નહીં અને હવે આવી બિલની વાત તો બિલ આ લોકો બધા સેપરેટ આપે ભાઈ ત્યાં કેટલાનું ખાધું પાંચ જુરોનું તો પાંચ જીરો એ આપે અહીંયા દસનું ખાધું તો દસ આ આપે એટલે બધા પોતપોતાના બિલ આપે એ તો થી બીજો શોખ એવો લાગ્યો મને અહીંયા પતિ પત્ની જમવા આવ્યા એકવાર હવે એ રીતે અલગ અલગ પોતપોતાનું ખાવાનું મગાવે અને અલગ અલગ બિલ આપે ભાઈ પતિએ એટલું ખાધું છે તો એનું અલગ બિલ આપે પત્નીએ એટલું ખાધું છે એનું અલગ બિલ આપે અહીંયા એનાય અલગ અલગ બિલ એમાં જો ભૂલથી કોઈક પર્સ ભૂલી ગયું હોય કે ભાઈ કાર્ડ ભૂલી ગયું હોય તો પછી એકાબીજાને પાસે આપી દેવાના પૈસા તો આવું છે ભાઈ આ થોડુંક બધું અજીબ લાગે અહીંયા તો આ આવી ગઈ હોટલની વાત હવે આપણે વાત કરીએ લગ્નની હવે અહીંયા કેવી સિસ્ટમ હવે આપણે ત્યાં લગ્ન થાય પછી છોકરા કરે અને એમાં જો ભૂલથી થઈ ગયા હોય તો તો ભાઈ સમાજ આખી જિંદગી માથે સડીને ઉભો રહી અહીંયા કેવું હવે અહીંયા લગ્ન પેલા છોકરા કરના કે છોકરા ભણવા મણે મોટા થઈ જાય અને પાંચ વર્ષ પછી લગ્ન કરે આ લોકોને એમ ટૂંકમાં એટલું બધું એ લોકો વિચારે નહીં કાંઈ અને છોકરા લગ્નમાં આવે તો આવું છે ભાઈ અહીંયા આપણે જોઈએ તો એ અજીબ લાગે ને આપણે ના આખી જિંદગી સમાજ હું કે સમાજ હું કે એની પીડ્યા હોય પણ આ લોકોને એવું અહીંયા કંઈ નહીં બીજું હવે આપણે અહીંયા કેમ આપણે કોઈ કહી ન હોય કે ભાઈ હું ફ્રેન્ડ સાથે ફરવા જાઉં એમ કહે પણ આ એક ન કે ભાઈ હું ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાઉં બોયફ્રેન્ડ સાથે ફરવા જાઉં અહીંયા એ વસ્તુ હાવ કોમન પતિ પત્નીની ખબર હોય કે ભાઈ ક્યારે કહેતા જાય ભાઈ હું આજ બોયફ્રેન્ડ ફરવા જાઉં છું હું આ જ ગર્લફ્રેન્ડ એ જાઉં છું એ તો થી બીજો એક ઝટકો એ લાગ્યો કે ભાઈ અહીંયા પતિ પત્ની નહીં તે પાછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય હવે છોકરા પાછા વાત કરે કે આજ મારી મમ્મી બોયફ્રેન્ડરે ગઈ છે આજ મારા પપ્પા ગર્લફ્રેન્ડે ગયા છે તો આવું છે મિત્રો અજીબ લાગે છોકરા એમ કે ભાઈ તો આવી વાતું કેમ કે મમ્મી પપ્પા વિશે એટલે ભાઈ જો અહીંયા મમ્મી પપ્પા છોકરાનું બહુ કઈ વિચારે નહીં ને છોકરાએ તો મમ્મી પપ્પા શું કરે કાંઈ બહુ વિચારે નહીં બધા મનના રાજા પોત પોતાના જેને જે ગમે એ કરવાનું એવું કાંઈ નહીં આ લોકોને કે ભાઈ સમાજ શું કે ના આ લોકોને હાવ એ કોમન વસ્તુ બીજું આ લગ્નની વાત આવી છે તો હવે આ લોકો હાવ શોર્ટમાં લગ્ન કરે આપણે કેમ અઠવાડિયું અઠવાડિયું લગન હાલે હવે આ લોકોને તો હાજરી બોલાવવાના પંદર વીસ જણા જ હોય હવે આ પાછું છે ને આપણે શીખવા જેવું છે અહીંથી આપણે તો પાછા લાઈન કોક ને કંકોત્રી ભૂલાઈ ગઈ હોય તો એ જીવે ક્યાં સુધી સંભળાવે આયા તો કંકોત્રી નહોતી આપીને ગામમાં વાતું કરે પાછા તો આવું છે ભાઈ હાલો મોર્ગન ભાઈ બધા મેં ગુડ મોર્નિંગ કીધું અહીંયા ગુટન મોર્ગન કે તો આ લોકોને હાવ શોર્ટમાં લગ્ન હોય એ પાછું તમને કીધું એમ કે ભાઈ આપણે શીખવા જેવું છે આપણે ભાઈ બહુ લગ્નમાં ખર્ચો કરે ને આ લોકો લગ્નમાં બહુ ઓછો ખર્ચો કરે ને આપણે જમવામાં પાછી સત્તર વસ્તુઓ હોય ને અહીંયા હાવ ત્રણ ચાર વસ્તુ હોય ને આ લોકોને ડ્રિંક વધારે હોય બે ત્રણ વસ્તુ ખાવાની હોય ને બાકી તો ડ્રિંક બસ પાર્ટી દારૂની કરો ને વાહ વાહ લગ્ન શોટમાં પતાવી દી બહુ નજીકના લોકોને બોલાવવાના એવું નહીં કે ભાઈ આ બધાને આ ભાઈ હું ઓળખું છું આપણે તો મામા માસી બી દોસ્તદારોને લગ્ન હોય તો ફોન કરીને નથી કહેતા કે ભાઈ લગ્ન છે આના આવી જાય છે એમ અહીંયા ભાઈ એવું નહીં લગ્નમાં બહુ ઓછો ખર્ચો કરે તો આપણે ભાઈ એ એક સિસ્ટમ લાવવા જેવી છે લગ્નમાં થોડોક ખર્ચો ઓછો કરો આ બધા ઉશીના ના લોન લઈને એવી રીતે ભાઈના ખર્ચા કરે છે આપણે તો બીજું હવે આપણે લગ્ન હોય ત્યારે ના ફૂલેકું કાઢીએ ને ડીજીએ ને બેન્ટ જ ને એવું બધું હોય અને અહીંયા અહીંયા કેવી સિસ્ટમ લગ્ન થાય ગાડીઓ લઈ ને ફોર વ્હીલર લઈ ને બુલેટ લઈ ને બધા ઊભા રોડે હોન મારતા જવાના એટલે બધાને ખબર પડે કે ભાઈ લગ્ન ચાશે કોકને અહીંયા જો ભાઈ વરસાદ ચાલુ છે તો ધીમે ધીમે બેન છો છે વરસાદ અહીંયા જો નાની એવી નદી જાય છે એને બતાવું છે ને મસ્તી વાડી ની યાદ આવી ગઈ કેનાળ જાય છે ભાઈ તો બીજું મિત્રો બીજું આપણે આમ અજીબ લાગે એવી વસ્તુ કઈ છે તો

વિચારવું પડશે આ મિત્રો જોયામાં તમને શું લાગે લાગે ને ગાર્ડન છે આ ગાર્ડન નથી ભાઈ પાણી છે ઉપર બધું લીલું લીલું થઈ ગયું છે તો મિત્રો આ છે પાણી તળાવ છે તળાવ નાનું એવું તળાવ તો મિત્રો યાદ આવી ગયું ભૂલાઈ જાય પેલા કહી દઉં

નાથી ઢોળવા એમ આવું છે ભાઈ નાયત ભાઈ શરૂઆતમાં આવ્યો એવા અહિયાં પાસે હેલો ને હાલો કે મનેજ ભાઈ શરૂઆતમાં કોઈ કહો કે યાદ નથી કોઈ કીધું હાલો જ મેં તો ડાયરેક્ટ કીધું ક્યાં જ આવું આવું છે ભાઈ અને બીજું ભાઈ આપણે અહીંયા કેમ ને અહીંયા મને શરૂઆતમાં આવ્યા ને બધા નવા નવા હોય એટલે બધા વાતો કરે કે અહીંયા તો ભાઈ જીમમાં તમારે કપડાં બદલાવવા કંઈ રૂમું ન હોય ને ભાઈ તો હું તો ભાઈ એકવાર જો હા છે ને એવી સિસ્ટમ જીમમાં કેવું કે ભાઈ તમારે કપડાં ચેન્જ કરવા છે તો આમ ઓપનમાં ચેન્જ કરી નાખવાના એવું નહીં કે ભાઈ દરવાજા ક્યાં છે કપડાં ચેન્જ કરવાનું ક્યાં છે બધા છોકરા છોકરીઓ આવી જ રીતે આ લોકોને હાવ કોમન વસ્તુ એવું બીજું અમુક અમુક જગ્યાએ તો સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પૂલ હા આવડી તો જો તો ભાઈ સ્વિમિંગ પૂલમાં અમુક જગ્યાએ તો તમને કપડાં પહેરીને જાઓ તો એન્ટ્રી ન આપે ના જ પડદે હાલો ભાઈ નીકળો નીકળો એમ તો ભાઈ અહીંયા આ લોકોને આવું બધું કોમન લાગે તો આવા આવા ભાઈ શોખ લાગે તો ભાઈ જેને જર્મની આવવું હોય મિત્રોને મોકલી દેજો ખાસ કે ભાઈ કેવું અહીંયા સિસ્ટમ છે બાકી તો આવો ફેર છે ભાઈ ઇન્ડિયામાં ને અહીંયા આ તો ભાઈ જે અજીબ વસ્તુ લાગી મેં તમને કીધી બાકી આપણે કાંઈ એવું નથી કે ભાઈ આને બંધ કરાવવી કાંઈ ચાલુ કરાવો આ તો ખાલી કહેવાનો મતલબ એ કે ભાઈ અહીંયા આવીને આપણે જોઈએ તો કેવી ભાઈ કેવી સિસ્ટમ છે આ લોકોની તો ભાઈ હું જો નાના છોકરાના ગાર્ડનમાં બેઠો છું તમને ગાર્ડન બતાવી દઉં છે ને મસ્તીનું અને બીજું આ લોકોનું છે ને ગાર્ડન માં એકદમ બધી વસ્તુ લાકડાની જ બનાવેલી હોય જો તમે એક થી માંડીને એવો છે આ અહીંયા શું છે આ રી છે કે ખબર નહીં કઈ શું છે નાની ઝૂંપડી છે ફરે હો ભાઈ જો પકડવું પડે છે આ કોક જો હે દાંત કાઢે તો ભાઈ આપણે આ વિડિયો અહીંયા બીજું કઈ જો એવું લાગશે અજીબ અજીબ તો ભાઈ પાછા વિડીયો બનાવશું તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ મળીએ આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ